નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના સામાજિક વિજ્ઞાન વિષયના સેમેસ્ટર પહેલાંના ચોથું ચેપ્ટર વેપારી શાસકો કેવી રીતના બન્યા, જે વેપારી હતા એ શાસન કરવા માટે શાસક કેવી રીતના બની ગયા, આ પાઠમાં આપણે શીખવાનું છે. પ્રશ્ન પહેલો છે કે નીચે દરેકના પ્રશ્નનો ઉત્તર આપેલા વિકલ્પમાં સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખો. આ શીખતા પહેલાં આપણે એક નોંધ આપી દઈએ કે લાઇક કરજો વિડીયોને, ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો, નવા વ્યૂઅર તો સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો ચેનલને. નીચે લાલ બટન છે, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણે જે ભણતરને લગતા, ટોટલી ભણતરને લગતા, એજ્યુકેશનને લગતા જ વિડીયોમાં આવશે આપણે, તેથી સબસ્ક્રાઈબ કરો જેથી તમને નોટિફિકેશન મળતા રહે અને તમે શીખતા રહો. હવે આપણે વિડીયો આગળ વધારીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, કઈ યોજના મીઠા ઝેર જેવી હતી? તો એ હતી સહાયકારી જે યોજના હતી, મીઠા ઝેર જેવી હતી. બીજો પ્રશ્ન, સહાયકારી યોજના કોણે શરૂ કરી? તો શરૂ કરનાર હતા લોર્ડ વેલેસલી. ત્રીજો પ્રશ્ન, સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તો સ્વીકારનાર હતો નિઝામ. પ્રશ્ન ચોથો, કયા પેશવાના અવસાન પછી મરાઠા સંઘમાં ઝઘડા શરૂ થયા? તો નાના ફડણવીસના જે મરાઠા સંઘમાંથી અવસાન થયા ત્યારે પછી એમાં ઝઘડા ચાલુ થઈ ગયા. પાંચમો પ્રશ્ન, કેટલા વર્ષમાં વેલેસલીએ અંગ્રેજ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને ભારતમાં સર્વોપરી બનાવી? તો કુલ 7 વર્ષમાં. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં સર્વપ્રથમ કયા શહેરો વચ્ચે રેલમાર્ગ શરૂ થયો? તો મુંબઈ અને થાણા વચ્ચે. પ્રશ્ન સાતમો, ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નખાયો? ઈસવીસન 1853માં. પ્રશ્ન આઠ, ભારતમાં સૌપ્રથમ કયા શહેરમાં યુનિવર્સિટીઓ શરૂ થઈ? તો મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં. નવમો પ્રશ્ન, ભારતમાં યુનિવર્સિટીઓ ક્યારે શરૂ થઈ? તે શરૂ થઈ ઈસવીસન 1857માં. પ્રશ્ન દસ, અંગ્રેજોની કઈ નીતિથી ભારતના રજવાડાનું પતન થયું? તો ભાગલા પાડો અને રાજકરો નીતિથી. પ્રશ્ન બીજો, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું, લોર્ડ વેલેસલીએ ખાલી જગ્યા દાખલ કરી તો સહાયકારી યોજના દાખલ કરી. બીજી ખાલી જગ્યા, સહાયકારી યોજના દેશી રાજ્યો માટે ખાલી જગ્યા જેવી હતી? તો મીઠા ઝેર જેવી. ત્રીજો પ્રશ્ન, ત્રીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા સહાયકારી યોજનાનો સૌપ્રથમ સ્વીકાર કર્યો? તો એ તો નિઝામ. ચોથી ખાલી જગ્યા, લોર્ડ વેલેસલીએ ખાલી જગ્યા દ્વારા ભારતમાં અંગ્રેજ સત્તાને સર્વોપરી બનાવી? તો સહાયકારી યોજના દ્વારા. પાંચમી ખાલી જગ્યા, ખાલી જગ્યા પંજાબના શક્તિશાળી શાસક હતા? તો રણજીતસિંહ. છઠ્ઠી ખાલી જગ્યા, ગવર્નર જનરલ ખાલી જગ્યા શીખ સામ્રાજ્ય પર અંગ્રેજ શાસન સ્થાપ્યું? તો આરડીજે. પ્રશ્ન સાતમો, લોર્ડ ખાલી જગ્યા અપુત્ર મૃત્યુ પામેલા હિન્દી રાજ્યોના ખાલસા કર્યા? તો ડેલહાઉસીએ. આઠમી ખાલી જગ્યા, લોર્ડ ખાલી જગ્યાના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ? તો લોર્ડ ડેલહાઉસીના સમયમાં. નવમી ખાલી જગ્યા, લોર્ડ ડેલહાઉસીના સમયમાં ભારતમાં ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધીની પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ? તો મુંબઈથી થાણા સુધીની. ખાલી જગ્યા દસ, લોર્ડ ખાલી જગ્યાના સમયમાં ભારતમાં રેલવે, તાર, ટપાલ વગેરેની શરૂઆત થઈ? તો લોર્ડ ડેલહાઉસીના સમયમાં. અગિયારમી ખાલી જગ્યા, ઈસવીસન ખાલી જગ્યામાં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ સ્થપાઈ? તો ઈસવીસન 1857માં. ખાલી જગ્યા બારમી, લોર્ડ ખાલી જગ્યા ખાલસા નીતિ શરૂ કરી? તો લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ શરૂ કરી. તેરમી ખાલી જગ્યા, લોર્ડ ખાલી જગ્યા અંગ્રેજ કંપનીને સંપૂર્ણપણે બિનહરીફ અને સર્વોપરી બનાવી દીધી? તો લોર્ડ ડેલહાઉસીએ. ચૌદમી ખાલી જગ્યા, પેશવા ખાલી જગ્યાના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા? પેશવા નાના ફડણવીસ ના અવસાન પછી મરાઠા સંઘ વચ્ચે ઝઘડા થયા. પ્રશ્ન ત્રીજો છે, નીચેના વિધાન સાચા હોય એમાં સાચાની અને ખોટા સામે ખોટાની નિશાની કરો. પેલું છે, ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ, એ અંગ્રેજ શાસનની નીતિ. આ વિધાન સાચું છે. બીજું, વેલેસલી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને પોર્ટુગલ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી? તો આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, ગવર્નર જનરલ વેલેસલીની ખાલસા નીતિનો અનેક દેશી રાજ્ય ભોગ બન્યા? તો આ વિધાન ખોટું છે. ચોથું વિધાન, સહાયકારી યોજના સૌપ્રથમ મરાઠાએ સ્વીકારી? આ વિધાન ખોટું છે. પાંચમું વિધાન, પેશવા નાના ફડણ
20ના અવસાન પછી મરાઠા સંઘમાં ઝઘડા શરૂ થયા. વિધાન સાચું છે. છઠ્ઠું વિધાન, ગવર્નર જનરલ વેલેસલીએ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી હતી. તો વિધાન સાચું છે. સાતમું, ગવર્નર જનરલ વેલેસલીની સહાયકારી યોજના સ્વીકારનાર દેશી રાજાઓનું રાજ્યમાં સંગીન રાજ્ય વ્યવસ્થા સ્થપાઈ. આ વિધાન ખોટું છે. આઠમું, ગવર્નર જનરલ વેલેસલીના સમયમાં ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ દાખલ થઈ. આ વિધાનમાં ખોટું છે. પ્રશ્ન ચોથો, બંધ બેસતા જોડકારો છો. પેલું સહાયકારી યોજના, તો એ વેલેસલી લાગુ પડી. બીજું ખાલસા નીતિ, ખાલસા નીતિ ડેલહાઉસીએ લાગુ પડી. ત્રીજું પંજાબના મહારાજા, તો એ છે રણજીતસિંહ. ચોથું, ભારતમાં ત્રણ યુનિવર્સિટીઓ સ્થાપના કઈ સાલમાં થઈ? તો એ થઈ ઈસવીસન 1857માં. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન એમ છે કે ભારતમાં સહાયકારી યોજના કોણે દાખલ કરી અને એ યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? તો ભારતમાં ગવર્નર જનરલ વેલેસલીએ સહાયકારી યોજના દાખલ કરી. આ યોજના સૌપ્રથમ નિઝામે સ્વીકારેલી. બીજો પ્રશ્ન, કઈ યોજના મીઠા ઝેર જેવી હતી? તો સહાયકારી યોજનાથી એ મીઠા ઝેર જેવી હતી. ત્રીજો પ્રશ્ન, ગવર્નર જનરલ વેલેસલીએ કઈ નીતિનો અમલ કરી ભારતમાં અંગ્રેજ સત્તાનો સર્વોપરી બનાવી? તો વેલેસલીએ ભાગલા પાડવાન રાજ કરો નીતિના અમલ કરી ભારતમાં અંગ્રેજી સત્તા સર્વોપરી બનાવી દીધી. ચોથો પ્રશ્ન, અંગ્રેજોએ પંજાબના વહીવટમાં ક્યારે દખલગીરી કરી? તો પંજાબના મહારાજા રણજીતસિંહનું અવસાન થતાં જ શીખો વારસા માટે ઝઘડવા લાગ્યા અને તે તકનો લાભ લઈ અંગ્રેજોએ પંજાબમાં વહીવટમાં દખલગીરી ચાલુ કરી દીધી. પ્રશ્ન પાંચમો, દત્તકપુત્રને રાજગાદી આપવાની પ્રથા કોણે નામંજૂર કરી? તો ગવર્નર જનરલ ડેલહાઉસીએ દત્તકપુત્રને રાજગાદી આપવાની પ્રથા નામંજૂર કરી દીધી. છઠ્ઠો પ્રશ્ન, લોર્ડ ડેલહાઉસીએ કયા કયા રાજ્યોને બિનવારિસ જાહેર કરી ખાલસા કર્યા? તો ડેલહાઉસીએ સતારા, જેતપુર, ઝાંસી, સંબલપુર, નાગપુર, તાજોર, કર્ણાટક વગેરે રાજ્યોના બિનવારિસ જાહેર કરી ખાલસા કર્યા. સાતમો પ્રશ્ન, ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે અને ક્યાં થઈ? તો ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે થઈ. આઠમો પ્રશ્ન, કોના સમયમાં ભારતમાં રેલવે તાર અને ટપાલની શરૂઆત થઈ? તો ભારતમાં રેલવે તાર અને ટપાલની શરૂઆત ગવર્નર જનરલ ડેલહાઉસીના સમયથી થઈ. પ્રશ્ન નવ, ઈસવીસન 1857માં ભારતમાં કયા કયા શહેરમાં યુનિવર્સિટીની સ્થાપના થઈ? ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપનાઓ થઈ. છઠ્ઠો પ્રશ્ન, નીચેના શબ્દોની સંકલ્પના સમજો. પેલું સહાયકારી યોજના એટલે શું? તો ભારતમાં અંગ્રેજની સત્તાને સર્વોપરી બનાવવા માટે ગવર્નર જનરલ વેલેસલીએ અમલમાં મૂકેલી યોજનાને ઇતિહાસમાં સહાયકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે. બીજું ખાલસા નીતિ, તો ખાલસા નીતિ એટલે કે દેશી જે રાજ્યના રાજાઓની જે સત્તાનો અંત આવી તેમના રાજ્યને અંગ્રેજ શાસન નીચે મૂકતા ખાલસા નીતિએ ગવર્નર જનરલ ડેલહાઉસીએ અપનાવેલ સામ્રાજ્યવાદી નીતિ હતી. પ્રશ્ન સાત, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પેલું, મહારાજા રણજીતસિંહના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ કેમ ન થયા? તો પંજાબ કેસરી રણજીતસિંહ પંજાબના શક્તિશાળી મહારાજા હતા. તેમણે રાજ્યના સંરક્ષણ માટે યુરોપિયન અફસરોની મદદથી એક મજબૂત સૈન્ય ઊભું કર્યું હતું. તેમણે પંજાબને આસપાસના પ્રદેશો પર વિજય મેળવ્યો હતો. આમ મહારાજા રણજીતસિંહ એક પ્રતાપી અને વિજેતા શાસક હોવાથી તેમના સમયમાં અંગ્રેજો પંજાબમાં સત્તા સ્થાપવામાં સફળ થયા નહીં. બીજો પ્રશ્ન, લોર્ડ ડેલહાઉસી ભારતમાં કયા કયા સુધાર કર્યા? તો ડેલહાઉસીએ ભારતમાં આ પ્રમાણે સુધાર કર્યા. પહેલું, તેને રેલવે તાર ટપાલ શરૂઆત કરી ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધીનો રેલમાર્ગ શરૂ કર્યો. તેણે ભારતમાં આધુનિક ટપાલની પદ્ધતિ દાખલ કરી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને વિધવા પુનઃલગ્નની છૂટ આપતો કાયદો પસાર કર્યો. ત્રીજું, દેલાઉસીના પ્રયત્નોથી ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ પણ સ્થાપના થઈ. તો આ લોર્ડ ડેલહાઉસીએ ભારતમાં સુધાર આટલા કીધા. પ્રશ્ન આઠ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પેલું, સહાયકારી યોજનાની વિશેષતા જણાવો. પેલું,
ભારતમાં ફ્રેન્ચોને શક્તિશાળી બનતા અટકાવવા અને ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજો સત્તાઓની સર્વોપરી બનાવવા વેલેસલીએ સહાયકારી યોજના બનાવી હતી. બીજું, આ યોજનામાં હિન્દી રાજ્યોને તેમના જોખમે પરાધીન બનાવનારી હતી. ત્રીજું, આ યોજના સ્વીકારનાર રાજાઓ પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું અને તેનો ખર્ચ ભોગવવો પડતો, અથવા તો ખર્ચ પેટે પોતાના અમુક પ્રદેશ કંપનીને આપવો પડતો. ચોથું, આ યોજના એટલે કે સહકારી યોજના અમલ માટે દરેક રાજાએ પોતાના રાજ્યમાં એક અંગ્રેજી પ્રતિનિધિ રાખવો પડતો. પાંચમું, આ યોજના સ્વીકારનાર રાજા પોતાના રાજ્યમાં બીજા કોઈ પ્રદેશોના નોકરી રાખી શકતો નહોતો. છઠ્ઠું, સહાયકારી યોજના મુજબ દેશી રાજાઓને અંગ્રેજ સૈન્ય મળતું, પરંતુ તેઓ એનો ઉપયોગ કરી શકતા નહીં. આ સહાયકારી યોજનાની વિશેષતાઓ હતી. બીજું, ખાલસા નીતિ વિશેષતાઓ જણાવો. તો ખાલસા નીતિ એટલે કે રાજાની સત્તાનો અંત લાવી તેના રાજ્યને સીધું જ અંગ્રેજ શાસન નીચે મૂકવું. ખાલસા નીતિ લોર્ડ ડેલહાઉસી અપનાવેલી સામ્રાજ્યવિધિ નીતિ હતી. આ નીતિનો તેણે ત્રણ રીતે અમલ કર્યો. પહેલું, રાજ્યમાં ગેરવહીવટનું બહાનું રજૂ કરે તેને નિશ્ચિત રાજાઓના રાજ્ય ખાલસા કર્યા, દાખલા તરીકે અયોધ્યા. બીજું, બિનવારસ મૃત્યુ પામેલા રાજાઓના પુત્ર દત્તક લેવાના હક પણ નામંજૂર કરી દીધા, દત્તક લેવાનો નહીં, તેમના રાજ્ય ખાલસા કર્યા દત્તકની, દાખલા તરીકે સતારા, જેતપુર, ઝાંસી, સંબલપુર, આકેટ, તાંજોર, કર્ણાટક. ત્રીજું, તેણે યુદ્ધો દ્વારા જીતેલા રાજ્યો પણ ખાલસા કરાવ્યા, દાખલા તરીકે તેણે શીખોને યુદ્ધમાં હરાવીને પંજાબ ખાલસા કર્યું, મ્યાનમારના રાજાને હરાવી તેની પાસે રંગૂન સહિત તેનો પ્રદેશ પેગુ પ્રાંત પણ પડાવી લીધો. આ રીતના એમને ખાલસા નીતિનો અમલ કર્યો. તો આ આપણે ધોરણ 8માંના સામાજિક વિજ્ઞાનનો ચોથો ચેપ્ટર. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.